राजकोट क्राइम ब्रांच ની ટીમે સ્પાની યાર્ડમાં આવતા કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે. શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા હેવન ડ્રીમ વેલનેસ સ્પાની યાર્ડમાં કુટણખાનો ચાલતું હોવાની માહિતીને આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્પાના સ્થળે તપાસ હાથ ધરતા ગોરખધંધા ચાલતા હોવાનું ધ્યાને આવ્યું હતું. જે બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્પાના સંચાલક સની ભોજાણીની ધરપકડ કરી છે. સંચાલક સની ભોજાણી તેના હેવન ડ્રીમ વેલનેસ સ્પામાં બહારની સ્ત્રીઓને રાખી વેશ્યાવૃત્તિ માટે ગ્રાહકો પાસેથી પૈસા લઈ કમિશન મેળવતો હતો. સની વેશ્યાવૃત્તિની પ્રવૃત્તિ કરાવી ગેરકાયદેસર રીતે આર્થિક લાભ મેળવી કમાણી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. સંચાલક સની ભોજાણી ગ્રાહકો પાસેથી વધુ રૂપિયા વસૂલ કરીને મહિલાને ઓછા રૂપિયા આપતો હતો. આરોપી સની ભૂતકાળમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ચોપડી પણ ચડી ચૂક્યો છે, ત્યારે પણ તે આ જ પ્રકારના ગોરખધંધા ચલાવતો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી સ્પાની આડમાં દેહ વેપારનો ધંધો ધમધમી રહ્યો છે. અવારનવાર રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ SOG તેમજ સ્થાનિક પોલીસ દ્વારા સ્પામાં ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. નોંધનીય છે કે થોડા સમય પૂર્વે અનલોકમાં છૂટ ન હોવા છતાં સ્પાના સંચાલકોએ કોઈની મંજૂરી વગર સ્પાના હાટડીઓ શરૂ કરી દીધા હતા. આ બાબતે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના આદેશ બાદ શહેરમાં ધમધમતા તમામ સ્પા સંચાલકો વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. રાજકોટ શહેરમાં અલગ અલગ બનાવો બનેલા. એ બનાવની અંદર હકીકત એવી છે કે અમુક લોકો ઓનલાઈન સર્ચ કરી અને જે ટૂર્સ અને ટ્રાવેલ્સના ઓપરેટર હોય તેઓની માહિતી મેળવી અને તેઓનો ટેલિફોનિક સંપર્ક કરી અને તેઓ પાસેથી સેલ્ફ ડ્રાઈવમાં ભાડાથી કાર લઈ જઈ અને એ લોકો સાથે વિશ્વાસઘાત કરી અને એ કારની ચોરી કરતા હતા. આ બાબતેની હકીકત જ્યારે મળેલી તો મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તરફથી ક્રાઇમ બ્રાન્ચને આ ટોળકીને શોધવા અને આ ગુનાઓનો ભેદ ઉકેલવા માટેની સૂચના આપવામાં આવેલી. જે સૂચનાના આધારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગઢવી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ધાકડાની ટીમે આમાં ખૂબ મહેનત કરી અને મહેનતના પરિણામે બે આરોપી વિપુલ ધીરુભાઈ ઉર્ફે વીડી તથા દિવ્યેશ મધુભાઈ પટોળિયા, કે જે બંને મૂળ ચાપરડા વિસાવદર તાલુકાના રહેવાસી છે અને આ લોકો ઓનલાઈન સર્ચ કરી ટૂર એન્ડ ટ્રાવેલ્સના માલિકનો સંપર્ક કરી અને એમને વિશ્વાસમાં લઈ અને સેલ્ફ ડ્રાઈવથી ગાડી ભાડે લઈ જતા હતા. અને આ લોકોની મોડસ ઓપરેન્ડી એવી છે કે એ પોતાએ ડમી કાર્ડનો યુઝ કરતા જ્યારે ટ્રાવેલ સંચાલકનો સંપર્ક કરવાનો હોય ત્યારે અને જ્યારે કાર ભાડે લેવાની હોય ત્યારે એમનું આધાર કાર્ડ આપતા, પણ એ આધાર કાર્ડ પણ ડુપ્લિકેટ બનાવેલું તપાસમાં જાણવા મળેલું છે. જેથી અને જે કારના માલિક હોય એમને ભોળવી અને એવું પણ જણાવતા કે તમારી કારની અંદર તમે GPS સિસ્ટમ લગાવી દો, જેથી સંચાલક ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકને વિશ્વાસમાં લઈ અને તે લોકો કાર ભાડે લઈ જતા. 5-6 કલાક સુધી એ કારની અંદર GPS સિસ્ટમને કાર્યરત રહેવા દેતા હતા, જેથી કારના માલિક કદાચ એ GPS સિસ્ટમથી પોતાની ગાડી કઈ જગ્યાએ છે એ જાણી શકે અને વિશ્વાસમાં આવી જાય. પછી મોડી રાત્રિના 2-3 વાગે જ્યાં કાર થોભાવી અને એમાંથી GPS સિસ્ટમ કાઢી નાખે, કે સ્વાભાવિક છે કે તે સમયે જે કારનો માલિક છે એ પોતે ઊંઘમાં હોય અને જ્યારે સવારે ઉઠે ત્યારે એ GPS સિસ્ટમમાં એની કારનું લોકેશન એને મળે નહીં. એ દરમિયાનમાં આ લોકો કારને અન્ય રાજ્યમાં લઈ જતા હતા. અને આ ટોળકીની મોડસ ઓપરેન્ડી પણ એવી છે કે એ કારને પછી ઓનલાઈન સર્ચ કરે ઓલેક્સ ઉપર અને એ જ પ્રકારની કાર કોઈને વેચવાની હોય તો એ માલિકનો સંપર્ક કરે અને એમની પાસેથી કારની RC બુકની નકલ અને એમનું આધાર કાર્ડ મંગાવે. ત્યાર પછી પોતાની પાસે જે કોરા RC ડુપ્લિકેટ RC બુક જે હતા કાર્ડ એમના અંદર એમની પ્રિન્ટ કરી દે અને આધાર કાર્ડ પણ એ પ્રિન્ટ કરી દે, એટલે કોઈ પણ જગ્યાએ કાર સ્વાભાવિક રીતે કોઈ રોકે તો સ્વાભાવિક રીતે કારનો અને કારની ડુપ્લિકેટ નંબર પ્લેટ બનાવી લે. આમ એ લોકો કારનો ઉપયોગ કરતા અને જો ગ્રાહક મળી જાય તો એમને એ લોકો બીજા રાજ્યમાં વેચી દેતા હતા.